गुड मॉर्निंग स्टूडेंट्स, सॉरी गुड आफ्टरनून। आपणे हवे बायोटेक्नोलॉजी स्टार्ट कर्युं, बराबर। एनी अंदर लास्ट लेक्चर में आपणे बायोटेक्नोलॉजी विषे प्रस्तावना अंगे वात करी। हवे आजना लेक्चर नी अंदर आपणे बायोटेक्नोलॉजी नी प्रक्रिया में उपयोग में लेवामां आवता जुदा जुदा पेरामीटर्स के आ जुदा जुदा घटकों के जे बायोटेक्नोलॉजी नी आ प्रक्रिया माटे उपयोग में लेवामां आवे छे ए अंगे आपणे डिटेल में ओलादी काले जे लास्ट लेक्चर नी अंदर आपणे जे वात करी हती, लास्ट लेक्चर नी अंदर आपणे बायोटेक्नोलॉजी नी प्रस्तावना अंगे वात करी। हवे आजना आ लेक्चर नी अंदर, इन शोर्ट आजना लेक्चर में ज नहीं, मात्र आज पछीना लेक्चर्स नी अंदर आपणे बायोटेक्नोलॉजी साथे संकळાયેલા જે પ્રોસેસ છે, કેવી રીતે આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવવો છે, તો એ પુનઃસંયોજિત ડીએનએ બનાવવા માટેની જે આખી આખી પ્રક્રિયા છે ને, એ આખી આખી પ્રક્રિયા વિશે વિગતે એક પછી એક સ્ટેપ્સમાં વાત કરશું। સૌથી પહેલું પ્રક્રિયા કઈ થશે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એનો પહેલો ઉપકરણ થશે રિસ્ટ્રિક્શન ઉત્સેચક। કે જેને ગુજરાતીમાં પ્રતિબંધક ઉત્સેચક પણ કહેવામાં આવે છે। કોણ કોણ છે એના જરૂરી ઘટકો? એક તો પ્રતિબંધક ઉત્સેચક હોય, પોલિમરેઝ ઉત્સેચક હોય, લાઇગેઝ હોય, વાહક હોય અને યજમાન સજીવ હોય। રિસ્ટ્રિક્શન ઉત્સેચક, પોલિમરેઝ ઉત્સેચક, લાઇગેઝ ઉત્સેચક, વાહક અને યજમાન સજીવ, આટલી વસ્તુ આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગમાં લઈએ છીએ। હવે આ બધી વસ્તુઓમાંથી પહેલી વસ્તુ વિશે આપણે વાત કરવાની છે કે જેનું નામ છે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ અથવા તો પ્રતિબંધક ઉત્સેચકો। શું છે પ્રતિબંધક ઉત્સેચકો? તો કે આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની પ્રક્રિયા કરવી હતી, રાઈટ? તો એની અંદર આપણી બેઝિક રિક્વાયરમેન્ટ શું હતી કે એક કોષમાંથી આપણે ડીએનએને તોડ્યો, એક કોષમાંથી તોડેલા આ ડીએનએને આપણે અન્ય બીજા કોષની અંદર દાખલ કર્યો, એક કોષમાંથી ડીએનએને દૂર કરવામાં આવે, એ ડીએનએને બીજા કોષની અંદર દાખલ કરવામાં આવે। તો સૌથી પહેલાં એક કોષમાંથી આપણે જ્યારે ડીએનએને દૂર કરીએ છીએ તો એ ડીએનએને કટ કરવો પડશે। કટ કરવા માટે કેની આવશ્યકતા રહેશે? ડીએનએને કટ કરવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એ છે ને એક આણ્વીય કાતર તરીકે વર્તે છે। કેના તરીકે વર્તે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક? આણ્વીય કાતર। આ બધા એના પહેલાં નામ કહી દઉં તમને, પછી આપણે એની હિસ્ટ્રી વિશે અને બીજી બધી વસ્તુઓ વિશે વાત કરીએ। આણ્વીય કાતર ઇંગ્લિશમાં બોલીએ ને તો મોલેક્યુલર સીઝર, ઓકે। કેવી રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ થઈ, કયા વૈજ્ઞાનિકો રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ સાથે સંકળાયેલા છે? 1963ની સાલમાં બે ઉત્સેચક શોધવામાં આવ્યા બેક્ટેરિયોફેઝમાં, બેક્ટેરિયાના કોષમાં। 1963ની સાલ બેક્ટેરિયાના કોષમાં બેક્ટેરિયોફેજ વાયરસની વૃદ્ધિ અટકાવતા બે ઉત્સેચક શોધાણા, આ બે ઉત્સેચક હતા ને એમાંથી એક ઉત્સેચક બેક્ટેરિયામાં મિથાઇલ સમૂહ દાખલ કરે, એક ઉત્સેચક બેક્ટેરિયાની અંદર શું દાખલ કરે? મિથાઇલ સમૂહ દાખલ કરે, અને બીજો ઉત્સેચક હતો ને એ ડીએનએ ને તોડે। હવે જે ઉત્સેચક ડીએનએ ને તોડતો હતો ને એને રિસ્ટ્રિક્શન ઉત્સેચક, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ અથવા પ્રતિબંધક ઉત્સેચક તરીકે ઓળખવામાં આવ્યો। ચાલો કન્સેપ્ટ બેસે મનની અંદર કે પહેલાં તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે શું? રિસ્ટ્રિક્શન ઉત્સેચક એને પ્રતિબંધક ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવે છે, એ મોલેક્યુલર સીઝર છે, આણ્વીય કાતર છે કે જે ડીએનએને ચોક્કસ સ્થાનેથી તોડે છે। શું કામ એને મોલેક્યુલર સીઝર કીધું? કારણ કે તે ડીએનએને ચોક્કસ સ્થાનેથી
તોડે છે, ડીએનએને ચોક્કસ સ્થાનેથી તમારે તોડવી છે, તો એના માટે તમારે સીઝર જોશે. તો અહીંયા આગળ છે ને, ડીએનએને તોડવા માટે કોઈ ભૌતિક વસ્તુનો ઉપયોગ નથી કરવામાં આવતો, ઉત્સેચક એન્ઝાઇમ્સ. બાયોટેકનોલોજીની અંદર તમે ફિઝિકલી એકેય વસ્તુનો યુઝ જ નથી કરતા. બધી વસ્તુઓ શું છે? તો કે બધી વસ્તુઓ બાયોટેકનોલોજી સાથે સંકળાયેલી એન્ઝાઇમ્સ અથવા તો ઉત્સેચક જ છે. તો સૌથી પહેલાં આપણે આ બેક્ટેરિયોફેઝમાં, બેક્ટેરિયા કોષમાં, બેક્ટેરિયોફેઝ બેક્ટેરિયામાં પરોપજીવી જીવન ગાળતો વાયરસ છે. બેક્ટેરિયોફેઝ બેક્ટેરિયામાં પરોપજીવી જીવન ગાળતો વાયરસ છે. 1963ની અંદર થયેલા અભ્યાસ દરમિયાન જોવા મળ્યું કે બેક્ટેરિયોફેઝ છે એ બેક્ટેરિયા કોષની અંદર બેક્ટેરિયોફેઝની વૃદ્ધિને અટકાવતા બે ઉત્સેચક શોધવામાં આવ્યા. આ બે ઉત્સેચકમાંથી એક ઉત્સેચક છે એ બેક્ટેરિયાની અંદર મિથાઇલ સમૂહ દાખલ કરતો હતો, અને બીજો ઉત્સેચક છે એ ડીએનએને તોડતો હતો. જે ઉત્સેચક ડીએનએને તોડતો હતો ને, એને રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ અથવા પ્રતિબંધક ઉત્સેચક તરીકે ઓળખવામાં આવ્યો. ચાલો ડન એટલી વસ્તુ. પ્રથમ શોધાયેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક. હિન્ડ ટુ હતો, હિન્ડ ટુ પ્રથમ શોધાયેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો? તો કે પ્રથમ શોધાયેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક હિન્ડ ટુ હતો. પ્રથમ શોધાયેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક હિન્ડ ટુ હતો. જનરલી આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય ને એ ડીએનએને કાપે, તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને ગમે ત્યાંથી ના કાપે. ક્યાંથી કાપે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને એક ચોક્કસ સ્થાન પાસેથી જ કાપે. એને મન પડે ત્યાંથી, ગમે ત્યાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપતા નથી. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને ક્યાંથી કાપે છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને 6-8 નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા પાસેથી કાપે છે. એને ઓળખ શૃંખલા કહેવામાં આવે છે. ઓકે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને ક્યાંથી કાપે છે? તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને 6-8 નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા પાસેથી કાપે છે. જેને ઓળખ શૃંખલા રેકગ્નેશન સાઇટ કહે છે. બરાબર છે? એ 6-8 નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા પાસેથી ઓળખ શૃંખલા શું છે? 6-8 નાઇટ્રોજન બેઝ ધરાવતી એક શૃંખલા કે જ્યાં આગળથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે છે, તેને ઓળખ શૃંખલા કહેવામાં આવે છે. 6-8 નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા કે જ્યાં આગળથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે છે, તેને ઓળખ શૃંખલા કહેવામાં આવે છે. અત્યારે વ્યાખ્યા લઈ લો, હમણાં થોડોક આગળ જશે ને આપણો ટોપિક, એટલે એક્ઝેક્ટલી ઓળખ શૃંખલા શું હોય, કેવી રીતે કાપે, ક્યાંથી કાપે, એ બધી વસ્તુ હું તમને આગળ જતાં કહીશ. આ 4 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાયો રિસ્ટ્રિક્શન એન્ડ ઉત્સેચકો અથવા તો પ્રતિબંધક ઉત્સેચકો વિશે. સવિસ્તાર માહિતી આપો, 4 માર્ક્સનો ફૂલ લેન્થ ક્વેશ્ચન પૂછી શકાય છે. તો પહેલાં આટલું થઈ ગયું આપણે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે પ્રતિબંધક ઉત્સેચક. 1963ની સાલ બેક્ટેરિયા કોષની અંદર બેક્ટેરિયોફેઝની વૃદ્ધિ અવરોધતા બે ઉત્સેચકો શોધાણા. એમાંથી એક ઉત્સેચક એવો હતો જેને બેક્ટેરિયાની અંદર મિથાઇલ સમૂહ દાખલ કર્યો, તો બીજો ઉત્સેચક હતો કે જેને બેક્ટેરિયાને ડીએનએને તોડ્યો. આ કન્ડિશનની અંદર જે ડીએનએને તોડે ને એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક કહેવામાં આવે છે. પ્રથમ શોધાયેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએને હિન્ડ ટુ હતો, એ 5 વર્ષ પછી સુધારો. ખાલી એમને ખાલી એટલી ખબર પડી ગઈ ને કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે, દેટ્સ ઇટ. રાઈટ, કોઈ એક એવો ઉત્સેચક છે ડીએનએને કાપે છે અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક કહેવાય. આ વસ્તુની શોધ થઈને એના 5 વર્ષ પછી પહેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક શોધાણો કે જે હિન્ડ ટુના નામે ઓળખવામાં આવ્યો છે. આ હિન્ડ ટુ છે ને, એ આ હિન્ડ ટુ
डीएनए ने 6 नाइट्रोजन बेस धरावती श्रृंखला પાસેથી કાપે છે. ક્યાંથી કાપે છે? એન્ડ ટુ નાઇટ્રોજન બી કેટલી શૃંખલા પાસેથી? 6 નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા પાસેથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક એન્ડ ટુ ડીએનએને કાપે છે. આજ સુધીમાં આપણી પાસે જોજો, આજ સુધીમાં આપણી પાસે કેટલા 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શોધાયેલા છે, જે 230થી વધારે બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યા છે. આજ દિવસ સુધીમાં શોધાયેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની સંખ્યા કેટલી? જવાબ, આજ દિવસ સુધીમાં શોધાયેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની સંખ્યા 230, 900થી વધારે. એક એક લીટી લઈ લો ને, એક એક લીટી એમસીક્યુ છે, હે ને, કે ઓળખ શૃંખલા. તો કે છે, પહેલા તો ક્યાં બે ઉત્સેચકો શોધાણા? તો કે એક મિથેલ સમૂહ દાખલ કરે અને એક ડીએનએ તોડે અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક કહી દીધો. રિસ્ટ્રિક્શન ઉત્સેચક કંઈક હોય, એના 5 વર્ષ પછી પહેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક શોધાણો, એને ઇન્ડ ટુ કહેવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને ગમે ત્યાંથી ના કાપે, એક ચોક્કસ સ્પેસિફિક જગ્યાએથી જ કાપે, જ્યાં આગળ 6 થી 8 નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા આવેલી હોય એને ઓળખ શૃંખલા કહેવામાં આવે છે. ઇન્ડ ટુ પાસે આવા 6 નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા પાસેથી ઇન્ડ ટુ ડીએનએને કાપે છે. આજ સુધીમાં આપણે 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શોધી શક્યા છીએ, જે 230થી વધુ બેક્ટેરિયાની જાતિમાંથી મેળવવામાં આવેલા છે. રાઈટ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ, આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ બેક્ટેરિયાના નામના આધારે કરવામાં આવે છે. જેમ કે ઇકોઆર1, કે જેની અંદર ઈ એટલે ઇસ્ટર એશિયા કોલાય, પ્રથમ નામ ઈ, પ્રજાતિનું નામ કોલાય, કો એટલે કોલાય, જાતિનું નામ આર, જાતનું નામ કઈ જાતમાંથી મળ્યું છે ઈ, અને રોમન લેટર કઈ જાતમાંથી, કયો ઉત્સેચક મેળવવામાં આવેલું છે. તે દર્શાવે છે. આ એ બહુ પૂછે, કેવી રીતે એનું નામકરણ કરવામાં આવે, બેક્ટેરિયાના નામને આધાર કરવામાં આવે. પહેલો અક્ષર કયો રાખવાનો? પ્રજાતિનો રાખવાનો. બીજો અક્ષર કયો રાખવાનો? જાતિનો રાખવાનો. પછી તો કે પછી એનું જાત કઈ જાતમાંથી, અને R1 એટલે લાસ્ટમાં રોમન લેટર, એ કઈ જાતમાંથી, કયો ઉત્સેચક મેળવવામાં આવેલો છે તેનું સૂચન કરે છે. ઓકે, ઇકોઆર1 એનું નામકરણ. ઇકોઆર1માં ઈ એટલે શું? ઈસ્ટર એશિયા પ્રજાતિ. કો એટલે શું? કોલાઈ જાતિ. આર એટલે શું? જાત. અને રોમન લેટર કઈ જાતમાંથી, કયો ઉત્સેચક મેળવવામાં આવેલો છે તેનું સૂચન કરે છે. ચાલો, ડન. એટલી વસ્તુ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે કે પ્રતિબંધક ઉત્સેચકો RY13, અને એને એની આ જાત છે ને, જાતનું નામે આપ્યું છે RY13. જાત, આર એટલે જાત, RY13, બરાબર. અને રોમન લેટર કઈ જાતમાંથી, કયો ઉત્સેચક મેળવવામાં આવેલો છે એનું નામકરણ દર્શાવે છે.
રબર સ્વાધ્યાયની અંદર આ ઉત્સેચકનું નામ આપવા આ પ્રશ્ન 13મો પ્રશ્નનો જવાબ છે. આ ઇકવાર વનનું નામકરણ કરો. ઇકવાર વનમાં ઈ એટલે પ્રજાતિ, આર એટલે જાતિ, વાય એટલે આર એટલે ઈ એટલે પ્રજાતિ, કો એટલે કોલાઈ જાતિ, ઈસ્ટરેશિયા કોલાઈ પ્રજાતિ જાતિ, આર એટલે આર વાય 13 બેક્ટેરિયાની જાત, અને રોમન લેટર 1 એટલે એમાં પહેલા ક્રમનો ઉત્સેચક મેળવવામાં આવેલો છે. ચાલો બધું આટલું ક્લિયર બધાયને. પ્રથમ શોધાયેલો ઉત્સેચક કયો? ઇન્ડીડ 2. ઓકે, 5 વર્ષ પછી રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધ થયા ના 5 વર્ષ પછી પ્રથમ ઉત્સેચક જે શોધવામાં આવેલો હતો એ હતો ઇન્ડીડ 2. બરાબર, રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને ક્યાંથી કાપે? ઓળખ શૃંખલા પાસેથી કાપે. ઓળખ શૃંખલા શું છે? 4 થી 8 નાઇટ્રોજન બેઝ ધરાવતી એક શૃંખલા, રાઈટ, કે જ્યાં આગળથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે એને ઓળખ શૃંખલા કહેવામાં આવે છે. એટલે ઇન્ડીડ 2 પાસે આવી કેટલી ઓળખ શૃંખલા છે? 6 નાઇટ્રોજન બેઝ ધરાવતી ઓળખ શૃંખલા પાસેથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે છે. હવે આજે દિવસ સુધીમાં આપણી પાસે કેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક શોધી શકાયા છે? 900થી વધારે. એનું નામકરણ કેના કેટલા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યા છે? 230થી વધારે. એનું નામકરણ કેના આધારે કરવામાં આવે છે? એનું નામકરણ કરવામાં આવે છે બેક્ટેરિયાની જાતના આધારે. એનું નામકરણ બેક્ટેરિયાના આધારે કરવામાં આવે છે. ઇકવાર્વનનું આખે આખું નામકરણ કરીએ. ઇકવાર્વનમાં ઈ એટલે ઈસ્ટરેશિયા પ્રજાતિ, આર કો એટલે કોલાઈ જાતિ, આર એટલે આર વાય 13 જાત, અને રોમન લેટર એટલે કઈ જાતમાંથી કયો ઉત્સેચક મેળવવામાં આવેલો છે તે બાબતનું સૂચન કરે છે. ઓકે, ચાલો હું જરાક ખસી જાઉં છું. આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો. એટલે આ પહેલું બોર્ડવર્ક આપણું થયું, હવે બીજું બોર્ડવર્ક હું આભૂસી નાખું છું. ઓકે, હવે આગળ જઈએ. આ રિવિઝન આનું થઈ ગયું, હવે આનું રિવિઝન નહીં થાય પાછું પણ ક્લાસ દરમિયાન. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે આપણે, આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય ને હે, એને આપણે મેઇનલી ક્યાં ગ્રુપમાં મૂકીએ છીએ? એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કેના ઉપર અસર કરે? તો કે આપણે ખબર છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક તો ડીએનએ ઉપર અસર કરે. ડીએનએ તો ન્યુક્લિક એસિડ છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક કેના ઉપર અસર કરે છે? તો કે જવાબ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ઉપર અસર કરે છે. ડીએનએ શું છે? ડીએનએ ન્યુક્લિક એસિડ છે. આમ ન્યુક્લિયસ, આમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કે જે ન્યુક્લિક એસિડ ઉપર અસર કરે છે તેને ન્યુક્લિયસ ગ્રુપની અંદર મૂકવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકને કયા સમૂહમાં મૂકવામાં આવે છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકને ન્યુક્લિયસ ગ્રુપની અંદર મૂકવામાં આવે છે. શું કામ? કારણ કે તે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએનું પાચન કરે છે, એટલે માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકને ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ન્યુક્લિયસ સમૂહમાં મૂકવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકને ન્યુક્લિયસ સમૂહમાં મૂકવામાં આવે છે. શું કામ ન્યુક્લિયસ સમૂહમાં મૂકવામાં આવ્યા? કારણ કે તે ન્યુક્લિક એસિડ અથવા તો ડીએનએનું પાચન કરે છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે, જોજો મસ્ત વસ્તુ છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે તો 2 પ્રોબેબલ પ્લેસીસ છે કે જ્યાં આગળથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે. કાં તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને, આ ડીએનએની શૃંખલા છે, જોજો આ ડીએનએની શૃંખલા છે, રાઈટ, કાં તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક આ ડીએનએની શૃંખલાને વચ્ચેથી કાપે, અને કાં પછી આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છેડેથી ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકને તમે કેટલી કેટેગરીમાં મૂકી શકો છો? રિસ્ટ્રિક્શન ઉત્સેચકને મુખ્યત્વે 2 કેટેગરીમાં મૂકવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મુખ્ય 2 કેટેગરી કઈ? કાં તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને વચ્ચેથી કાપે, એન્ડોન્યુક્લિયસ, અને કાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક છેડેથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે, અને એક્ઝોન્યુક્લિયસ કહેવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક જ્યારે ડીએનએને કાપે તો 2 પ્લેસીસ ઉપરથી કાપશે. ક્યાંથી કાપશે? કાં તો વચ્ચેથી કાપે, અને કાં તો છેડેથી કાપે. જો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને વચ્ચેથી કાપે તો એન્ડોન્યુક્લિયસ, અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને છેડેથી કાપે તો એક્ઝોન્યુક્લિયસ. પછી એક નવી વાત આપણી પૂરી થઈ ગઈ. હા, પહેલાં શું કીધું? રિસ્ટ્રિક્શન ઉત્સેચક કે જે ડીએનએનું પાચન કરે છે તેને ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ન્યુક્લિયસ તરીકે ઓળખાતો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને જો વચ્ચેથી કાપે તો એને આપણે એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. અને જો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને છેડે ઉપરથી ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરે તો એને એક્ઝોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વધારે વપરાય છે.
चलो डन। रिस्ट्रिक्शन उत्सेचक ना बे प्रकार, रिस्ट्रिक्शन उत्सेचक ना मुख्य बे प्रकार पड़े क्या? एक एंडोन न्यूक्लियस के जे डीएनए ने वच्चे थी कापे, अने बीजू था से एक्सोन्यूक्लियस के जे छेड़ा पर थी न्यूक्लियोटाइड दूर करे। ओके, हाँ पाछू एक नवी वस्तु थी गई। सौ पहले थी स्टार्ट करो कि भाई बेक्टेरिया कोष नी अंदर बेक्टेरियोफेज नी वृद्धि अटकावता बे उत्सेचक शोधवामां आव्या। एक मिथेल समूह दाखल करे डीएनए में, बीजू डीएनए ने तोड़े। हवे जे तोड़े एने एंडोन्यूक्लियस उत्सेचक कही, एने आपणे रिस्ट्रिक्शन उत्सेचक प्रतिबंधक उत्सेचक कही दीधा। प्रतिबंधक उत्सेचकना शोध थया एना 5 वर्ष बाद पहलो प्रतिबंधक उत्सेचक शोधाणो, एनुं नाम हतुं हिंड 2। શું હતું એનું નામ? હિન્ડ 2, રાઈટ? રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ને જ્યાંથી કાપે એને ઓળખ શૃંખલા કહેવાય। જનરલી 4 થી 8 નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા હોઈ શકે છે। ચાલો એ પૂરું થઈ ગયું, નેક્સ્ટ આગળ જઈએ। હિન્ડ 2 પાસે આવી 6 નાઇટ્રોજન બેઝ ધરાવતી ઓળખ શૃંખલા હોય છે। અલગ અલગ ઉત્સેચકની ઓળખ શૃંખલાઓ અલગ અલગ હોય છે। એકની ઓળખ શૃંખલા આપણે અહીંયા આવશે, આ રિક્વાયરવનની ઓળખ શૃંખલા આવશે આપણે। હવે 900 થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક શોધાણા, 230 થી વધુ બેક્ટેરિયાની જાતમાંથી શોધવામાં આવ્યા। રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામકરણ બેક્ટેરિયાના નામના આધારે કરવામાં આવે। ઇક્વાયરવનમાં ઇકો એટલે ઈસરેશિયા કોલાય, આર એટલે બેક્ટેરિયાની જાત, અને રોમન લેટરે કઈ જાતમાંથી કયો ઉત્સેચક મેળવવામાં આવેલો છે તેનું સૂચન કરે છે। ચાલો આગળ વહી આગળ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકને આપણે ન્યુક્લિયસ ગ્રુપમાં મૂકીએ છીએ। ન્યુક્લિયસ ગ્રુપમાં ગોઠવાયેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક બે પ્રકારના હોઈ શકે છે, એન્ડોન્યુક્લિયસ હોય અને એક્ઝોન્યુક્લિયસ હોય। ડીએનએને જો ચોક્કસ સ્થાનમાં વચ્ચેથી કાપે તો એને એન્ડોન્યુક્લિયસ કહેવાય, અને છેડા ઉપરથી ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરે તો એને એક્ઝોન્યુક્લિયસ કહેવામાં આવે છે। ચાલો ડન, આટલી નવી વસ્તુ પાછી એક, પાછો એક નવો ફકરો લઈ લઈએ આપણે। હે, હવે શું કહે છે કે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે ને, એ ડીએનએની લંબાઈનું નિરીક્ષણ કર્યા બાદ એક વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરે અને તેના સાથે જોડાય છે। એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક શું કરશે? પહેલાં ડીએનએનું આખે આખું સ્ટડી કરશે, બરાબર? એને એક ઓળખક્રમ પ્રાપ્ત કરશે, ઓળખ શૃંખલા પાસેથી જોડાશે। અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને છે ને શર્કરા ફોસ્ફેટ બંધ પાસેથી કાપે। ક્યાંથી કાપે? શર્કરા ફોસ્ફેટ બંધ પાસેથી કાપે। હું તમારી સમૂહ એક ન્યુક્લિયોટાઇડની આકૃતિ ડ્રો કરું। આ પેન્ટો શર્કરા, નાઇટ્રોજન બેઝ ફોસ્ફેટ સમૂહ, પેન્ટો શર્કરાના પહેલા ક્રમના કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ જોડાય, અને 5મા ક્રમના કાર્બન ઉપર ફોસ્ફેટ સમૂહ જોડાય। હવે એકનો 3જો કાર્બન ને બીજાનો 5મો કાર્બન, યાદ આવે આકૃતિ? આ નાઇટ્રોજન બેઝ, આ શર્કરા શુગર, અને આ ફોસ્ફેટ સમૂહ, આ ફોસ્ફેટ સમૂહ, આ શુગર, વળી અહીંયા તમે ચાલુ કરો, પાછો અહીંયા એક નવો ન્યુક્લિયોટાઇડ હશે, હે? તો આને શું કહેશું આપણે? આને કહેશું આપણે શર્કરા ફોસ્ફેટ સમૂહ। શું કહેશું? શર્કરા ફોસ્ફેટ સ્તંભ। શું કહેવામાં આવે આને? શર્કરા ફોસ્ફેટ સ્તંભ। તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ને કી પહેલાં છે ને આખી આખી ડીએનએની શૃંખલાનું પ્રોપરલી સ્ટડી કરે, એક ચોક્કસ સ્થાનને ઓળખે, અને આ સ્થાનને શર્કરા ફોસ્ફેટ બંધ પાસેથી અહીંયા આગળથી દોડે, બરાબર? ક્યાં આગળથી? શર્કરા ફોસ્ફેટ સ્તંભને તોડે છે। આઈડિયલી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને પેલિડ્રોમિક શૃંખલા પાસેથી કાપે છે। ફરીથી એક વખત, પહેલાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરશે? પહેલાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ને એ આખે આખા ડીએનએ મોલિક્યુલનું સ્ટડી કરશે, આખે આખા ડીએનએ મોલિક્યુલનું સ્ટડી કરશે, પછી એને ઓળખ શૃંખલા પાસે જશે, ઓળખ શૃંખલા પાસે જઈ અને શર્કરા ફોસ્ફેટ બંધ પાસેથી આ ઓળખ શૃંખલાને એ કટ કરશે। ઓળખ શૃંખલાને ક્યાંથી કટ કરશે? શર્કરા ફોસ્ફેટ બંધ પાસેથી એ ઓળખ શૃંખલાને કટ કરે છે, રાઈટ? ફરીથી એક વખત લખીએ આપણે કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએની પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ
उत्सेचक डीएनए नी लंबाई नू निरीक्षण कर्या बाद લંબાઈનું નિરીક્ષણ કર્યા બાદ વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી અને ડીએનએને શર્કરા ફોસ્ફેટ સ્તંભ પાસેથી તોડે છે. સમજાણું ને? આ એક હતું તો ન્યુક્લિયોટાઇડ, બે હોય તો ડાય ન્યુક્લિયોટાઇડ અને કોઈ તો પોલિન્યુક્લિયોટાઇડ, અને આ એક પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા આની હવે બીજી ઊંધી પોલિન્યુક્લિયોટાઇડ. આ પ્રકારે બે પ્રતિ સમાંતરે શૃંખલાઓ ગોઠવાયેલી હતી, એ ડીએનએની રચના કરતી હતી, રાઈટ? તો આ પ્રકારે શર્કરા ફોસ્ફેટ સ્તંભ પાસેથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને તોડે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ને એ ડીએનએ ઉપર પેલિડ્રોમિક શૃંખલા પાસેથી અસર કરે છે. પેલિડ્રોમિક શૃંખલા, વળી પાછો આપણો એક નવો શબ્દ આવ્યો, પેલિડ્રોમિક શૃંખલા. કોને કહેવાય પેલિડ્રોમિક શૃંખલા? જે સ્થાન પાસેથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને તોડે ને, જે સ્થાન પાસેથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને તોડે ને, તેને પેલિડ્રોમિક શૃંખલા કહેવામાં આવે છે. પેલિડ્રોમિક શૃંખલા શું છે? પેલિડ્રોમિક શૃંખલા ડીએનએની એક એવી શૃંખલા, ડીએનએ પર આવેલા નાઇટ્રોજન બેઝની એક એવી શૃંખલા કે જેમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ આગળ પાછળ તેમાં ઊંધો અને ચત્તો કે ઊંધો અને ચત્તો એક સરખો વંચાય તેને પેલિડ્રોમિક ક્રમ કહે છે. અને આ ડીએનએ હોય ને એ ક્યાં આગળથી કપાય છે? પેલિડ્રોમિક ક્રમ પાસેથી જ વપાય છે. એક એક્ઝામ્પલ આપું તમને પેલિડ્રોમિક ક્રમનું, મ લ યા લ મ. જોજો, આમ લખો, આમ વાંચો ને તમે તો એ મ લ યા લ મ જ વચાય, આમ વાંચો ને તો એ મ લ યા લ મ જ વચાય. હજી આપણે નાના હતા ને ત્યારે એક વિધાન બોલતા, લીમડી ગામે ગાડી મળી, લીમડી ગામે ગાડી મળી. તો હવે આ લીમડી ગામે ગાડી મળી તમે આમથી બોલશો ને તોય લીમડી ગામે ગાડી મળી થાય, નોંધું વાંચશો ને તોય લીમડી ગામે ગાડી મળી જ થાય. તો નાઇટ્રોજન બેઝનો એક એવો ક્રમ કે જે આગળ પાછળ બંને દિશામાં એક સરખો જ વચાય, એને પેલિડ્રોમિક ક્રમ કહેવામાં આવે છે. લાઈક સી, જી એ એ ટી ટી સી, જી એ એ ટી ટી સી, જોઈ લો, જી એ એ ટી ટી સી. આમથી આમ ગયા, પાંચથી ત્રણ તરફ ગયા તો એ જી એ ટી ટી સી, અને ત્રણથી પાંચ તરફ પાછા આવ્યા તો એ જી એ ટી ટી સી. ગમે એમ સાઈડ તમે જશો ને, બે સાઈડમાં તમે જશો ને તો એ સેમ ટુ સેમ ક્રમ રહે. તો આને આપણે પેલિડ્રોમિક ક્રમ કહીએ છીએ. પેલિડ્રોમિક શૃંખલા ઉપર આવેલો નાઇટ્રોજન બેઝનો એવો ક્રમ કે જે આગળ પાછળ ઊંધો અને ચત્તો એમ બધી દ્રષ્ટિએ એક સરખો વચાય છે, તેને પેલિડ્રોમિક ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. પેલિડ્રોમિક શૃંખલા ઉપર આવેલો નાઇટ્રોજન બેઝનો એક એવો ક્રમ કે જે આગળ પાછળ ઊંધો અને ચત્તો એક સરખો વચાય, તેને આપણે પેલિડ્રોમિક ક્રમ તરીકે ઓળખીએ છીએ. ચાલો બીજો ટોપિક એ પૂરો થઈ ગયો. પહેલાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક જો ડીએનએને વચ્ચેથી કાપે, એન્ડોન્યુક્લિયસ છેડેથી કાપે, એક્ઝોન્યુક્લિયસ કેવી રીતે ક્યાંથી કાપે એક્ઝેક્ટલી, તો કે પેલિડ્રોમિક શૃંખલા ઉપરથી કાપે. પેલિડ્રોમિક શૃંખલા શું છે? પેલિડ્રોમિક શૃંખલા ડીએનએની એક એવી શૃંખલા છે કે જે આગળ પાછળ ઊંધી ચત્તી એક સરખી વચ્ચાય છે. આ પેલિડ્રોમિક શૃંખલા ઉપર આવેલો નાઇટ્રોજન બેઝનો ક્રમ એને પેલિડ્રોમિક ક્રમ કહેવામાં આવે છે. જી એ એ ટી ટી સી આ ઇકો આર વનનો પેલિડ્રોમિક ક્રમ છે.
કેનો પેલિડ્રોમિક ક્રમ છે? ઇકો આર વનનો પેલિડ્રોમિક ક્રમ છે. ઓકે, હમ, તો આટલું આજે રાખો. હવે આના પાછળ થોડુંક છે, કાલે પાછું એકવાર રિવાઇઝ કરી અને થોડીક આપણી વાતને આગળ વધારશું. ઓકે, સારું, ચાલો આટલું ક્લિયર ને બધાને આજના લેક્ચરનું. હમ, ગુડ બાય.